સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કમલ જ્યોતિ કાર્યક્રમ યોજાયો, જેમાં ભાજપ કાર્યકરો લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહીને કમલ જ્યોતિ દીપ સળગાવી ખુશાલી મનાવી હતી. પ્રાંતિજ ભાખરીયા બસ સ્ટેન્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કમલ જ્યોતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ કાર્યકરો આગેવાનો સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કમલ જ્યોતિ દીપ સળગાવી ખુશાલી મનાવી હતી. તો ભાજપ કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી સાંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર, નગરપાલિકા પૂર્વ પ્રમુખ નીરવભાઈ પરીખ અને ભાજપ શહેર પ્રમુખ વિજયભાઈ પટેલ, નગરપાલિકા કોર્પોરેટરો અને ભાજપ કાર્યકરો અને ભાજપના આગેવાનો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કમલ જ્યોતિ દીપ સળગાવીને ખુશાલી મનાવી હતી. તો ભાજપ કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો. આજે ભારત સરકારે અને ગુજરાત સરકારે અને ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું હતું કમલદીપ જલાવો. કમલદીપ એટલા માટે કે જેને સરકારની સહાય મળે છે, સરકારનો જેને લાભ મળે છે, એ લોકો કમલદીપ કરીને વાત કરે કે એટલા માટે કે મને સરકારે અને પાર્ટીએ આ વસ્તુ આપી છે. એને લક્ષીને આજે જ્યારે પાર્ટી આ કાર્યક્રમ કર્યો હતો ત્યારે પ્રતિક તાલુકાના બધા જે લોકો હાજર રહી એની જેમને જેમને લાભ મળે છે એટલા લોકો હાજર રહ્યા હતા. એમને જોડેલો મિસ કોલ કરવાનો હતો, પણ વરસાદથી વાતાવરણની કોઈ મુશ્કેલી છે તે ઓછા કરી શક્યા છે. પણ મૂળ જે છે કે જેને જેને લાભ મળ્યો છે, હર કોઈ પ્રકારનો નાનામાં સ્વાસ્થ્ય મકાનનો હોય, સંડાસનો હોય, બીજી સરકારી યોજનાનો હોય, આયુષ્યમાન ભારતનો હોય, ગુજરાત સરકારનો હોય, કેન્દ્ર સરકારનો, એમ એક પછી એક બધા જે લાભો મળ્યા હોય એનો લાભ મળે એ લોકોએ કમલદીપ પર જલવિત કરી અને આજે ખુશાલી મનાવવાની હતી કે આ સરકારે આ ભાજપે એમને આટલી મદદ કરી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ.